हेलो फ्रेंड, वेलकम टू चेतन EDU सेंटर। माई सेल्फ प्रोफेसर चेतन बी बामरोलिया, वर्किंग एज असिस्टेंट प्रोफेसर इन डॉक्टर सुभाष टेक्निकल कैंपस जूनागढ़। फ्रेंड्स, टुडेज वीडियो टॉपिक इज अबाउट एरिथमेटिक ऑपरेशन एंड इंस्ट्रक्शन फॉर 8085 माइक्रो प्रोसेसर। मित्रों, आजना वीडियो में आपणे माइक्रो प्रोसेसर में आती एरिथमेटिक ऑपरेशन माटेनी इंस्ट्रक्शन नी माहिती मेळवाना छे। तो जे मित्रों नवा छे के जेने मारी चेनल सब्सक्राइब करवानी बाकी छे, ते मारी चेनल सब्सक्राइब करजो, बेल आइकन पर क्लिक करजो, जेथी करीने आवनारा नवा वीडियो नो नोटिफिकेशन तमने सौथी पहेला मळतुं रहे। तथा आगळना जे कंई वीडियो छे के तेनी लिंक मैं डिस्क्रिप्शन में मुकेली छे, तो त्यांथी जईने तमे आगळना बधा ज वीडियो तमे जोई शको छो। तो मित्रों, आजनो आपणे वीडियो टॉपिक चालू करीए छीए। तो ए पहेला एरिथमेटिक ऑपरेशन एटले शुं तेना विशे माहिती मेळवीए, के जे आपणे सिम्पली एडिशन, सबट्रेक्शन, डिविजन अथवा तो एवा कोई पण ऑपरेशन के जेमा आपणे कैलक्युलेशन नी वात करीए तो ए बधा एरिथमेटिक ऑपरेशन कहेवामां आवशे। तो अहींया आपणे बे इंस्ट्रक्शन खूब ज अगत्यनी छे, एक छे एडिशन अने बीजी छे सबट्रेक्शन। तो तेना विशे माहिती मेळवीए, अने एना सिवाय इन्क्रीमेंट अने डिक्रीमेंट के जे पण आपणे विडियोना अंते जोवाना छे, तो मारा विडियोने अंत सुधी जोजो, जेथी करीने एरिथमेटिक ऑपरेशन छे ए क्लियर थई शके। तो चालो मित्रों, आपणे चालू करिए एरिथमेटिक ऑपरेशन। सौथी पहेला तो एरिथमेटिक ऑपरेशन एंड इंस्ट्रक्शन जे छे, व्हाट इज एरिथमेटिक? तो एरिथमेटिक इंस्ट्रक्शन आर द इंस्ट्रक्शन विच परफॉर्म द बेजिक एरिथमेटिक ऑपरेशन सच एज एडिशन, सबट्रेक्शन एंड फ्यू मोर। मतलब के मेन आपणा માટે બે ઇન્સ્ટ્રક્શન અત્યારે હશે કે જેમાં એડિશન હશે અને સબટ્રેક્શન હશે, કે અહીંયા આપણે 8 બીટ એડિશન અને 16 બીટ એડિશન ની વાત કરવાના છીએ, કે જેના માટે વપરાતી ઇન્સ્ટ્રક્શન ની પણ માહિતી મેળવશું। ઇન 8085 માઇક્રો પ્રોસેસર ધ ડેસ્ટિનેશન ઓપરેન્ડ ઇઝ જનરલી ધ એક્યુમ્યુલેટર, મીન્સ હિયર યુ હેવ ટુ રિમેમ્બર ઓલ એરિથમેટિક ઓપરેશન ઇઝ કનેક્ટેડ વિથ એક્યુમ્યુલેટર। મતલબ કે આપણે જે કંઈ કેલ્ક્યુલેશન કરીએ છીએ એનો આન્સર હંમેશા એક્યુમ્યુલેટરમાં આવશે। તો જ્યારે ઇન્સ્ટ્રક્શનના અંતે આપણે રિઝલ્ટની જરૂર હોય ત્યારે આપણે એક્યુમ્યુલેટરના ડેટા રીડ કરવાની જરૂર પડશે। તો મિત્રો, આગળના વિડીયોમાં આપણે જે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શનની વાત કરતા હતા, એના પછીનું બીજું ગ્રુપ છે એરિથમેટિક એન્ડ લોજિકલ। તો એમાંથી આપણે એરિથમેટિક ઓપરેશન વાત કરીએ છીએ, તો હંમેશા યાદ રાખજો, ઓલ રિઝલ્ટ ઓફ એરિથમેટિક ઓપરેશન વિલ સ્ટોર્ડ ઇન એક્યુમ્યુલેટર। એક્યુમ્યુલેટર 8 બીટનો રજિસ્ટર છે અને એમાં આપણો આન્સર છે આવેલો હશે। તો આપણે વન બાય વન આ ગ્રુપમાં આવતી ઇન્સ્ટ્રક્શનની માહિતી મેળવીએ, તો સૌથી પહેલાં એક ટેબલ બનાવશું, અહીંયા ઇન્સ્ટ્રક્શન સેટ આવશે, દેન આફ્ટર એક્સપ્લેનેશન એટલે કે શું કામ કરે છે ઇન્સ્ટ્રક્શન એની વાત કરશું, એમાં રહેલો એડ્રેસિંગ મોડ કે કયા મોડની આપણે વાત કરશું, કે જે પણ ઇન્સ્ટ્રક્શન આપણે વાપરશું એ કયા મોડમાં આવે છે એડ્રેસિંગ મોડમાં, એની પણ વાત કરવાના છીએ, અને એક્ઝામ્પલ કે એક એક ઇન્સ્ટ્રક્શનનું એક એક એક્ઝામ્પલ જોતા જઈએ, જેથી કરીને આપણો આઈડિયા છે એ ક્લિયર થાય। તો સૌથી પહેલી આપણે વાત કરીએ છીએ એડિશનની। તો અહીંયા તમે જોઈ શકો છો એડિશન માટેની ઇન્સ્ટ્રક્શન છે ADD એડ, અને એડ પછી જે આપણે આર લખીએ છીએ, આર ઇઝ નથિંગ બટ નોટેશન। આપણે જ્યારે ઇન્સ્ટ્રક્શનની વાત કરતા હતા ત્યારે નોટેશન માટે પણ એક એક સ્લાઇડ આપણે જોયેલી છે, તમે ઓલરેડી ટેબલ બનાવેલું હશે। કેપિટલ આર મતલબ કે અહીંયા તમે જનરલ પર્પઝ રજિસ્ટર કોઈ પણ લખી શકો, જેમાં BCDEH અને Lમાંથી કોઈ પણ રજિસ્ટર તમે ત્યાં લખી શકો। તો આ ઇન્સ્ટ્રક્શન શું કરશે, એડ રજિસ્ટર ટુ ધ એક્યુમ્યુલેટર, એનો મતલબ કે અહીંયા તમે જે રજિસ્ટર લખેલો હશે એના કન્ટેન્ટનું એડિશન એક્યુમ્યુલેટરના કન્ટેન્ટ સાથે થશે, ક્લિયર? તો એક્યુમ્યુલેટરમાં જે પણ ડેટા હોય એની સાથે એડિશન થશે અહીંયા તમે જે રજિસ્ટર લખેલો હોય એનું। તો અહીંયા શું થશે, A+R ધ એડિશન ઓફ ધીસ ટુ રજિસ્ટર વિલ આન્સર ઇઝ ઇન એક્યુમ્યુલેટર, એટલે એક્યુમ્યુલેટરની અંદર જે જૂના કન્ટેન્ટ હતા એ ચેન્જ થશે અને ઓરિજિનલ જે આપણો આન્સર છે એ ફરીથી એક્યુમ્યુલેટરમાં આવી જશે। એડ્રેસિંગ મોડ કયો કહેવાશે મિત્રો, રજિસ્ટર, કારણ કે આપણે અહીંયા ડાયરેક્ટલી કોઈ ડેટા આપતા નથી, ઇમિડિયેટ ડેટા કોઈ નથી, ડાયરેક્ટ કોઈ ડેટા આપતા નથી, કોઈ એડ્રેસ આપતા નથી, તો અહીંયા આપણે રજિસ્ટરના જ ડેટાનું એડિશન કરીએ છીએ, એટલા માટે ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઇન રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ક્લિયર? ધ એક્ઝામ્પલ આપણે લખી શકાય અહીંયા ADD, તો શું થશે, ADD લખશો તો શું થશે, એક્યુમ્યુલેટરના કન્ટેન્ટ સાથે રજિસ્ટર બીના કન્ટેન્ટનું એડિશન થશે, અને એડિશન થયેલા એટલે કે આપણો આન્સર ક્યાં આવી જશે, એક્યુમ્યુલેટરમાં આપણો આન્સર આવશે, ક્લિયર?
तो જ્યારે ઇન્સ્ટ્રક્શન ના અંતે આપણે રિઝલ્ટ ની જરૂર હોય તો આપણે કયા ડેટા રીડ કરવા પડશે, એક્યુમ્યુલેટર ના ડેટા છે એ રીડ કરવા પડે. ક્લિયર? તો એ ડબલ ડી એટલે કે એડ આર ઇન્સ્ટ્રક્શન એના માટેની છે. નાઉ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એડ એમ. એડ એમ એટલે શું થશે? એમ નો મતલબ કે મેમરી પોઈન્ટર. મેમરી પોઈન્ટર કોને પોઈન્ટ કરશે? એચએલ ના કન્ટેન્ટ ને. તો એચએલ ના કન્ટેન્ટ જે લોકેશન ને પોઈન્ટ કરે છે એ લોકેશન ઉપરના ડેટા નું એડિશન એક્યુમ્યુલેટર સાથે થશે. અને આન્સર ક્યાં આવી જશે? એક્યુમ્યુલેટર માં આવશે. તો એડ મેમરી ટુ એક્યુમ્યુલેટર મતલબ કે ધ કન્ટેન્ટ ઓફ મેમરી લોકેશન વિલ એડ ટુ ધ એક્યુમ્યુલેટર એન્ડ યોર આન્સર ઇઝ સ્ટોર્ડ ઇન એક્યુમ્યુલેટર. અને આનો રજિસ્ટર આપણો એડ્રેસિંગ મોડ કયો થશે? તો કે રજિસ્ટર ઇનડાયરેક્ટ. શું કામે? કારણ કે એચએલ પેર છે અને ઇનડાયરેક્ટ મોડ ઉપર આપણે વાત કરીએ છીએ. તો એડ એમ ડાયરેક્ટ લખીએ તો એચએલ પેરમાં જે ડેટા હોય એ મેમરી પોઈન્ટર તરીકે વર્ક કરે અને એ મેમરી લોકેશનના ડેટાનું એડિશન એક્યુમ્યુલેટર સાથે થશે. ક્લિયર? દેન એડીસીઆર. મિત્રો, અહીંયા એ ડબલ ડી અને એડીસી એ ખૂબ જ અગત્યનું એટલા માટે છે કે અહીંયા આપણે કેરીને ધ્યાનમાં લેતા નથી. જ્યારે એડિશનના અંતે જે કેરી આવતી હોય છે એને આપણે ધ્યાનમાં લેતા નથી, પરંતુ જ્યારે આપણે એડીસીની વાત કરતા હોય તો એડ વિથ કેરી એવું કહી શકાય. તો એડ રજિસ્ટર વિથ કેરી ટુ ધ એક્યુમ્યુલેટર. તો અહીંયા જે કેરી જનરેટ થશે એને પણ આપણે એડ કરવાની જરૂર પડશે. તો અહીંયા એટલો જ ડિફરન્સ છે. હિયર વી હેવ ટુ એડ ઓનલી ધ કન્ટેન્ટ. હિયર વી હેવ ટુ રિમેમ્બર એડ વિથ કેરી. તો કેરી એડ કરવાની જરૂર પડે ત્યારે એડીસી આપણે યુઝ કરીએ છીએ. બાકીની બંને ઇન્સ્ટ્રક્શન જે છે એ સેમ હશે, ચારે ચાર સેમ છે, પણ બાકી નીચેની જે બે ઇન્સ્ટ્રક્શન છે એ કેરી સાથે એડિશન થાય છે એવું આપણે કહી શકાય. એડ્રેસિંગ મોડ સેમ હશે, ઇન્સ્ટ્રક્શન જે છે એમાં એડીસી આવી જશે, ઉપર છે એ ડબલ ડી આવશે એટલે કે એડ આવશે, અહીંયા એડ વિથ કેરી એવું આપણે લખી શકાય. ક્લિયર મિત્રો? તો એડિશન માટે આટલી ઇન્સ્ટ્રક્શન છે જે આપણે યાદ રાખવાની છે. એનો એડ્રેસિંગ મોડ યાદ રાખશું, એના એક એક એક્ઝામ્પલ યાદ રાખશું, જેથી કરીને જ્યારે પણ આપણે પ્રોગ્રામમાં જરૂર પડે યુઝ કરવાનું ત્યારે આપણે લખી શકાય. સો ફ્રેન્ડ્સ, ધીસ વન ઇઝ અબાઉટ ધ એડિશન ઇન્સ્ટ્રક્શન ફોર ધ એરિથમેટિક ઓપરેશન ફોર 8085 માઇક્રોપ્રોસેસર. અલગ અલગ માઇક્રોપ્રોસેસર માટે અલગ અલગ ઇન્સ્ટ્રક્શન હોય છે, જેમાં આપણે અત્યારે જે ભણીએ છીએ ઇન્સ્ટ્રક્શન સેટ એ ઓનલી ફોર 8085 માઇક્રોપ્રોસેસર માટે જ ઉપયોગી છે. એટલા માટે જો 8086ની વાત કરતા હોય તો આખી જે કંઈ ઇન્સ્ટ્રક્શન છે એ બધી બદલી જશે. એટલા માટે ખાસ યાદ રાખજો, 8085 માઇક્રોપ્રોસેસર માટે જ આપણે આ જે ઇન્સ્ટ્રક્શન સેટ ભણીએ છીએ એ ઉપયોગી હશે. ક્લિયર? તો એડિશન કમ્પ્લીટ થાય છે. નાવ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ફોર એડીઆઈ એટલે કે ઇમિડિયેટ ડેટાનું એડિશન છે. આપણે આગળ જોયું એડિશન જ હતું, અહીંયા પણ એડિશન છે, પણ અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ ઇમિડિયેટ ડેટા જ્યારે આપણે એડ કરવા હશે તો શું થશે. ઇમિડિયેટ ડેટા એટલે શું? સપોઝ કે 55 છે, અહીંયા એક્ઝામ્પલની વાત કરું તો 55 ડેટા જે છે એનું તમારે એડિશન એક્યુમ્યુલેટર સાથે કરવું છે. એક્યુમ્યુલેટરમાં એક્સ વાય ઝેડ કોઈ પણ ડેટા હોઈ શકે, પણ તમારો એમ એવો છે કે તમારે એક્યુમ્યુલેટરના ડેટા સાથે કંઈ એડિશન ઇમિડિયેટ ડેટાનું કરવું છે. તો યુ હેવ ટુ યુઝ એડીઆઈ. હિયર યુ કેન રિમેમ્બર ધીસ આઈ. મિત્રો, આપણે આગળના વિડીયોમાં પણ વાત કરેલી હતી કે જ્યારે ઇન્સ્ટ્રક્શનમાં આપણે આઈ લખીએ છીએ તો આઈનો મતલબ શું થશે? તો આઈ ઇન્ડિકેટ ઇમિડિયેટ ડેટા, એટલે કે ઇમિડિયેટ ડેટા જે છે એનું એડિશન એક્યુમ્યુલેટર સાથે થશે. તો એડ ઇમિડિયેટ ડેટા ટુ ધ એક્યુમ્યુલેટર એટલે કે એક્યુમ્યુલેટરમાં જે પણ ડેટા છે એનું ઇમિડિયેટ ડેટા સાથે એડિશન થશે. અને આપણો આન્સર ક્યાં આવશે? તો કે એક્યુમ્યુલેટરમાં આપણો આન્સર હશે. ઇન્સ્ટ્રક્શનના અંતે આપણો આન્સર એક્યુમ્યુલેટરમાં હશે. તો તમે એક્યુમ્યુલેટરના ડેટાને જ્યારે રીડ કરશો ત્યારે તમને આનો આન્સર છે એ મળી જશે. એડ્રેસિંગ મોડ કયો થશે? ઇમિડિયેટ, કારણ કે આપણે ઇમિડિયેટ ડેટા આપીએ છીએ. આ એનું એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો કે 55 જગ્યાએ તમે 00 થી FF સુધીના કોઈ પણ ડેટા લખી શકો કે જેનું તમે એડિશન કરવા માગતા હો. ક્લિયર? ધેન એના પછીની ઇન્સ્ટ્રક્શન છે ACI, એટલે કે એડિશન ઓફ ઇમિડિયેટ ડેટા વિથ કેરી. એટલે કે એડિશન તો થશે પણ કેરી સાથે ઇમિડિયેટ ડેટાનું એડિશન કરવું હોય તેના માટે ACI ઇન્સ્ટ્રક્શન છે. અને 8-bit ડેટા તમે જે મૂકો છો એ અહીંયા તમે CS લખેલો છે, એ CY એટલે કે કેરી જ છે, એટલે કે સ્ટેટસ ફ્લેગ કયો કે કેરી ફ્લેગ કયો એ બે સેમ છે. તો એક્યુમ્યુલેટરના ડેટાનું એડિશન 8-bit ઇમિડિયેટ ડેટા સાથે પ્લસ કેરી ફ્લેગ સાથે થશે. અને આનો જે મોડ છે એ પણ ઇમિડિયેટ મોડ છે એવું કહી શકાય. ક્લિયર?
तो आ बे इंस्ट्रक्शन छे इमीडिएट माटेनी छे, ए खास याद राखवानी छे। विथ केरी अने विधाउट केरी ए बन्ने कही शकाय, बन्नेनो एड्रेसिंग मोड सेम छे। तमे एक्जाम्पल में पण सेम लखी शको, खाली इंस्ट्रक्शन एडीआई नी जग्याए एसीआई थई जशे। हवे मित्रों, खूब ज अगत्यनी अने एक्जाम नी अंदर एक मार्क में पूछाई शके तेवी इंस्ट्रक्शन छे डेड, डी ए डी, अने अहींया लिखवुं छे आरपी। आरपी एटले शुं थशे, तमे आ रीते पण लखी शको, कैपिटल आर अने पी, कैपिटल आर अने पी एटले के रजिस्टर पेर। रजिस्टर पेर एटले शुं थई गयुं, बीसी डीई अथवा तो एचएल जे रजिस्टर पेर छे के तेमां 16 बीटनो डेटा होय। क्लियर? तो ज्यारे आपणे बीसी अथवा तो डीई पेरनुं एडिशन एचएल पेर साथे करवुं होय तो मित्रों 8085 माइक्रोप्रोसेसरमां ओनली वन इंस्ट्रक्शन यूज फॉर 16 बीट एडिशन इज डेड। अपनी पास एक ज इंस्ट्रक्शन एवी है कि जे 16 बीट नो एडिशन करी सके छे, ये डेड इंस्ट्रक्शन छे। अने एना पछी आपणे आरपी लखीए छे, एटले के रजिस्टर पेर लखो जो तमे तो त्यां बीसी अथवा तो डीई, तो बी लखो के डी लखो, जो बी लखो तो बीसी पेर आवशे अने डी लखो तो डीई पेर, पण एच लखी शकाशे नहीं। जो एच लखशुं तो एचएल पेरना कंटेन्ट नो एचएल पेर साथे फरीथी एडिशन थशे, एवुं कही शकाय। तो अहींया आपणे शुं करीए छीए, तो डेड इंस्ट्रक्शन जे छे खूब ज अगत्यनी छे, नोट डाउन करी लेजो मित्रों। एक मार्क में पूछाई शके अने मोस्ट टाइम पे इंस्ट्रक्शन कही शकाय डीएडी। क्लियर? तो डेड इंस्ट्रक्शन शू करशे, ए 16 बीट नो एडिशन करशे। अपनी पास एवी एक ज इंस्ट्रक्शन छे के जे 16 बीट नो एडिशन करी शके, ए छे डेड। तो एचएल पेर, हवे जो आनो आंसर एक्युम्युलेटर में नहीं आवे, शू कामे, कारण के एक्युम्युलेटर 8 बीट नो होय अने अहींया जे आंसर आवशे ने ए आपणो 16 बीट नो। तो मित्रों, आपणे अहींया 16 बीटनो आपणे एडिशन जोईए छे, अने 16 बीटना एडिशननी अंदर जे आपणा ओरिजिनल कंटेन्ट हशे ए एचएल पेर साथे एडिशન થશે। એટલે કે તમે જે રજિસ્ટર પેર લખેલી છે કે ડેડ કરીને જે રજિસ્ટર પેર લખેલી હશે એ રજિસ્ટર પેરના કન્ટેન્ટનું એડિશન એચએલ પેરના કન્ટેન્ટ સાથે થશે, અને આપણો આન્સર ક્યાં આવશે? એચએલ પેરમાં। એટલે કે ડેડ ઇન્સ્ટ્રક્શન પછી આપણે રિઝલ્ટ જોવા માટે ક્યાં જવાનું? એચએલ, એચ અને એલ રજિસ્ટરની અંદર આપણે જોઈએ એટલે આપણે એનો આન્સર મળી જશે। એડ રજિસ્ટર પેર ટુ ધ એચએલ પેર, એનો મતલબ એવો થાય કે એચએલ પેરના કન્ટેન્ટ સાથે તમે જે બી લખો તો બીસી પેર અને ડી લખો તો ડીઈ પેરના કન્ટેન્ટનું એડિશન થાય। એડ્રેસિંગ મોડ કયો કહેવાશે? રજિસ્ટર એડ્રેસિંગ મોડ। અને એના માટેનું એક્ઝામ્પલ છે, તો તમે ડેડ કરીને બી લખશો તો બીસી પેર અને ડી લખો તો ડીઈ પેરનું જે કન્ટેન્ટ છે એનું એડિશન એચએલ પેર સાથે થાય, એવું આપણે કહી શકાય। ક્લિયર મિત્રો? તો ખાસ લખી લેજો, ડેડ ઇન્સ્ટ્રક્શન અગત્યની છે, એક માર્કમાં પૂછાઈ શકે તેવી છે। એક્સપ્લેન કરવાનું કે અથવા તો વિથ એક્ઝામ્પલ તમને સમજાવવાનું કે તો તમે સમજાવી શકો। આપણે ખાલી એટલું યાદ રાખજો, 16 બીટ એડિશન માટેની એક જ ઇન્સ્ટ્રક્શન, એ કઈ? ડેડ, ડી એ ડી આર પી, એટલે તો રજિસ્ટર પેર તમે જે લખો છો એ। ક્લિયર? તો ધીસ વન ઇઝ અબાઉટ એડિશન ઓફ 16 બીટ એન્ડ 8 બીટ। નાઉ સબસ્ટ્રેક્શન, બીજી એક એરિથમેટિક અગત્યની ઇન્સ્ટ્રક્શન છે સબટ્રેક્શન, અને એ પણ આપણે પ્રોગ્રામિંગમાં ઘણી બધી વખત વાપરવાના છીએ। પણ એના માટેની જે ઇન્સ્ટ્રક્શન છે એ છે એસ યુ બી, સબ, જેમ એડ હતું એમ અહીંયા લખશું સબ। સબ એટલે શું થશે? સબટ્રેક્શન, અને કોનું? તો કે એક્યુમ્યુલેટરના કન્ટેન્ટમાંથી તમે જે રજિસ્ટર અહીંયા લખેલો હશે એ બાદ થશે, બરાબર? સપોઝ કે એક્યુમ્યુલેટરમાં છે 3 0 3, અને તમે કોઈ રજિસ્ટરની અંદર મૂકો છો 0 2, તો આન્સર આવશે 0 1। તો 0 1 ઇન્સ્ટ્રક્શનના અંતે ક્યાં આવી જશે? તો કે એક્યુમ્યુલેટરમાં 0 1 આવી જશે, બરાબર? અત્યારે આપણે બોરોની વાત કરતા નથી, જેમ એડિશનમાં કેરી આવે એમ સબટ્રેક્શનની અંદર બોરો આવે, તો આપણે વિધાઉટ બોરોની વાત કરીએ છીએ। સબટ્રેક રજિસ્ટર ફ્રોમ એક્યુમ્યુલેટર, એના માટે વપરાતી ઇન્સ્ટ્રક્શન છે એસ યુ બી, સબ, બરાબર? અને એનો એડ્રેસિંગ મોડ થશે રજિસ્ટર એડ્રેસિંગ મોડ, કારણ કે આપણે ઇમિડિયેટ કોઈ ડેટા આપતા નથી, રજિસ્ટરના ડેટાનું જ રજિસ્ટરના ડેટામાંથી સબટ્રેક્શન કરીએ છીએ, એટલે રજિસ્ટર એડ્રેસિંગ મોડ કહેવાશે। ક્લિયર મિત્રો? જેમ એડિશનમાં એડ આર લખતા હતા એમ સબટ્રેક્શનની અંદર સબ આર લખવાનું થાય, બરાબર? ત્યાં એડિશન થતું હતું, અહીંયા સબટ્રેક્શન થશે। ક્લિયર? એવી જ રીતે બીજી ઇન્સ્ટ્રક્શન છે સબ એમ, એમ એટલે મેમરી પોઈન્ટર, મેમરી પોઈન્ટર એટલે એચએલ પેરના કન્ટેન્ટ, એચએલ પેરના કન્ટેન્ટ જે મેમરી લોકેશન જે પોઈન્ટ આઉટ કરે એ પોઈન્ટ આઉટ, એટલે એ લોકેશન ઉપરના ડેટા એક્યુમ્યુલેટરમાંથી બાદ થશે, અને આન્સર ક્યાં આવશે? એક્યુમ્યુલેટરમાં આવશે।
क्लियर। एना पछी इंस्ट्रक्शन छे एसबीबी, जेम विथ केरी आवतु तू बराबर एवी ज रीते अहींया एसबीबी एटले विथ बोरो, सबट्रेक्ट विथ बोरो। तो सबट्रेक्ट विथ बोरो नी अंदर शुं आवशे, तमारा जे कई एक्युमुलेटर ना कंटेंट छे ए एचएल पेर ना कंटेंट माथी, सब आर लगता होय तो रजिस्टर ना कंटेंट माथी आवशे, पण अहींया तमारे बोरो एटले अहींया केरी नी भाषामां केरी फ्लेग जनरेट थाय तो ए पण तमारे माथी बाद करवानी जरूर पड़े। तो सब बीबी सॉरी एसबीबी याद राखजो, जेवी रीते એડ વિથ કેરી હતું એવી રીતે સબટ્રેક વિથ બોરો એ રીતે પણ આપણે યાદ રાખી શકાય બરાબર। પછીની ઇન્સ્ટ્રક્શન છે SUI, SUI આવ્યો છે, આઈ એટલે શું થશે ઇમિડિયેટ। તમે જો કોઈ ઇમિડિયેટ ડેટા બાદ કરવા માંગતા હો, દાખલા તરીકે એક્યુમ્યુલેટરમાં એક્સ વાય ઝેડ કોઈ પણ ડેટા છે, એ એક્યુમ્યુલેટરના ડેટામાંથી તમારે ઇમિડિયેટલી કોઈ ડેટા બાદ કરવા હોય તો એના માટે જે વપરાતી ઇન્સ્ટ્રક્શન છે એ છે SUI। ક્લિયર। તો SUI ઇઝ નથિંગ બટ સબટ્રેક ઇમિડિયેટ ડેટા ફ્રોમ ધ એક્યુમ્યુલેટર, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો એક્યુમ્યુલેટર માઇનસ ડેટા, અને આન્સર આપણો ક્યાં આવશે એક્યુમ્યુલેટરમાં આવશે, મોડ કયો થશે આઈ આવે છે એટલા માટે ઇમિડિયેટ મોડ થશે બરાબર। તો ઇમિડિયેટ ડેટા, ઇફ યુ વોન્ટ ટુ સબટ્રેક ધ ઇમિડિયેટ ડેટા ફ્રોમ એક્યુમ્યુલેટર ધેન ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ રિક્વાયર્ડ ફોર ધ ઇમિડિયેટ સબટ્રેક્શન। ક્લિયર। તો આ ઇન્સ્ટ્રક્શન હતી સબટ્રેક્શન માટેની। એના પછી આવશે SBI, એક માર્કમાં પૂછાઈ શકે તેવી ઇન્સ્ટ્રક્શન છે SBI, સબટ્રેક્ટ ઇમિડિયેટ ડેટા ફ્રોમ ધ એક્યુમ્યુલેટર વિથ બોરો। મિત્રો અહીંયા બેંકનું નામ યાદ રાખવાનું છે SBI બરાબર, SBI એટલે ઇમિડિયેટ ડેટાનું તો સબટ્રેક્શન થશે જ, પણ કેરી પણ આપણે ધ્યાનમાં લેવાની, મતલબ કે બોરો પણ આપણે ધ્યાનમાં લેવો પડશે। તો એ વખતે તમારે SBI ઇન્સ્ટ્રક્શન, એક માર્કમાં ઘણી બધી વખત પૂછાયેલી ઇન્સ્ટ્રક્શન કોઈ હોય તો SBI ઇન્સ્ટ્રક્શન છે। ક્લિયર। તો SBI શું કરશે, એક્યુમ્યુલેટરમાંથી 8 બીટ ડેટા બાદ થશે અને એમાંથી કેરી પણ બાદ થશે, જો કેરી ફ્લેગ જનરેટ થશે તો એ પણ બાદ થાય, અને ટોટલ જે આન્સર છે એ ક્યાં આવશે એક્યુમ્યુલેટરમાં આવશે। ક્લિયર। સબટ્રેક ઇમિડિયેટ ડેટા ફ્રોમ એક્યુમ્યુલેટર વિથ બોરો ઇટ નોન એઝ SBI। ક્લિયર। એક્સચેન્જ ઇન્સ્ટ્રક્શન આપણે લોડ વખતે જોઈ હતી, એટલે કે આગળની જે વિડીયો છે એની અંદર આપણે ડેટા એક્સચેન્જની વાત કરતા હતા, ત્યારે જે SBI ઇન્સ્ટ્રક્શન થતું હતું એ એક્સચેન્જ જે છે એમાં આપણે વાપરી શકાય। તો એક્ઝામ્પલમાં તમે એ લખી શકો, અહીંયા એક્સચેન્જની જગ્યાએ તમે SBI કરી અને કોઈ ડેટા પણ લખી શકો કે જે ઇમિડિયેટ મોડની અંદર તમે વાપરતા હોય એવું કહી શકાય। ક્લિયર। તો અહીંયા સુધીની જ ઇન્સ્ટ્રક્શન બધી સબટ્રેક્શન માટે, એડિશન પૂરું થયું, સબટ્રેક્શન પૂરું થયું, હવે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનની જે વાત કરીએ છીએ એ છે INR। મિત્રો અગત્યની ઇન્સ્ટ્રક્શન છે, ધ્યાન આપજો, INR ઘણા બધા પ્રોગ્રામ છે કે જેમાં INRનો આપણે ઉપયોગ કરવાના છીએ। INR એટલે શું થશે, ઇન્ક્રીમેન્ટ। ઇન્ક્રીમેન્ટ એટલે શું, જે ઓરિજિનલ ડેટા છે એમાં તમે એક એડ કરો એટલે ઇન્ક્રીમેન્ટ છે એવું કહેવાય। દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કે જે કંઈ આપણે લખીએ છીએ, તો 1 પછી 2, 2 પછી 3 તો એ શું છે, ઇન્ક્રીમેન્ટ બાય 1। ક્લિયર। જ્યારે આપણે કોઈ સિરીઝની વાત કરતા હોય 1, 2, 3, 4 તો 1 બાય 1 આપણે એક એક એડ કરીએ છીએ, તો એક એડ કરવાની જે મેથડ છે એને ઇન્ક્રીમેન્ટ કહેવાશે। તો INR એટલે શું થશે, અહીંયા તમે કોઈ પણ જનરલ પર્પઝ રજિસ્ટર લખી શકો, સપોઝ કે INR B આવું લખ્યું છે, INR B, તો બીના કન્ટેન્ટ ઇનિશિયલી જો 0, 0 હોય તો એક વખત જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય ત્યારે શું થઈ જશે, 0, 1 પછી 0, 2, 0, 3 જેટલા પણ આપણે કાઉન્ટ સેટ કરવા હોય, જેટલી વખત આપણે ઇન્ક્રીમેન્ટ ઇન્સ્ટ્રક્શન વાપરશું અથવા તો એક્ઝિક્યુટ કરશું એટલી વખત તમારા ડેટા છે એ એક 1 બાય 1 ઇન્ક્રીમેન્ટ થયા કરશે। એટલે એનો મતલબ કે જે R+1, જો અહીંયા તમે જે રજિસ્ટર લગાવેલો હશે ને R+1, અને ઓરિજિનલ ડેટા તમારા ક્યાં આવી જશે, જે તે રજિસ્ટર તમે મૂકેલો હોય એમાં, સપોઝ કે B મૂકેલો હોય INR B, તો B ની અંદર 0, 1 હતા એની જગ્યાએ શું થઈ જશે, 0, 2, પછી બીજી વખત 0, 2 ના શું થઈ જશે, 0, 3, આન્સર ક્યાં આવશે, એ રજિસ્ટર Bમાં જ આવશે। ક્લિયર। આ પણ આપણો રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે, કારણ કે આપણે રજિસ્ટરની જ વાત કરીએ છીએ, તો ઇન્ક્રીમેન્ટ યાદ રાખજો INR R। ક્લિયર। દેન INR M, INR M પણ એવું જ છે કે જેમાં પણ ઇન્ક્રીમેન્ટ જ થાય છે। હવે દાખલા તરીકે આપણે કોઈ મેમરીની વાત કરતા હોય, સપોઝ કે આ એક મેમરી છે અને એના લોકેશન છે એમાં 10 ડેટા પડેલા છે, 1, 2, 3 આવા 10 ડેટા છે, અને આપણે 1 બાય 1 એ ડેટાને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા છે, તો શું કરશું, આપણે મેમરી પોઈન્ટર અહીંયા સેટ કરશું।
આનું કંઈક લોકેશન હશે, સપોઝ કે 2050 એનું લોકેશન છે, તો આપણે એચએલ પેરથી 2050 સેટ કરશું. પછી શું કરશું કે એચએલ પેરને એક પછી એક ઇન્ક્રીમેન્ટ કરાવતા જશું. ઇન્ક્રીમેન્ટ કરાવશું એટલે 2051 થશે. એક વખત ડેટા અહીંયા જ્યારે લોકેશન આવશે એટલે એના ડેટા આપણે મળી ગયા. પછી જ્યારે ઇન્ક્રીમેન્ટ કરાવવાની વાત આવે ત્યારે આપણે એચએલ પેરના ડેટાને ઇન્ક્રીમેન્ટ કરવા માટે INR M વાપરી શકાય. તો ઇન્ક્રીમેન્ટ કરાવશું એટલે આ એરો અહીંયા આવી જશે, પછી અહીંયા આવી જશે. એવું જેટલી વખત ઇન્ક્રીમેન્ટ કરાવશું એ એરો વન બાય વન ઇન્ક્રીમેન્ટ થયા કરશે, એટલે કે લોકેશનમાં એક એક એડ થશે અને આપણા ઓરિજિનલ ડેટા જે છે એ તમારે લાવવો હોય તો તમે લઈ શકો. તો INR M લખશું એટલે કે એચએલ પેરના ડેટામાં એકનો વધારો થશે. તો એચએલ પેર ઇઝ ઇન્ક્રીમેન્ટ બાય વન યુઝિંગ ધીસ ઇન્સ્ટ્રક્શન. એટલે કે આપણે જ્યારે આ ઇન્સ્ટ્રક્શન વાપરશું તો એનો મતલબ એવો થશે કે એચએલ પેરના કન્ટેન્ટમાં એકનો વધારો છે એવું કહી શકાય. ક્લિયર? તો આ વાત થઈ ઇન્ક્રીમેન્ટ માટેની. હવે છે ડીસીઆર. ડીસીઆર શું કરશે? ડિક્રીમેન્ટ બાય વન. એટલે કે ઇન્ક્રીમેન્ટમાં શું કરતા હતા? પ્લસ વન કરતા હતા, એટલે કે એડિશન કરતા હતા. જ્યારે ડીસીઆરમાં શું થશે? સબટ્રેક્શન થશે, એટલે કે ડિક્રીમેન્ટ બાય વન. જે ઓરિજિનલ ડેટા જે છે એમાંથી એક બાદ કરીએ અને જે મળે એને ડિક્રીમેન્ટ કર્યું એવું કહેવાય. બરાબર? 1 2 3 4 છે એ સિરીઝ અપવર્ડ સિરીઝ છે, પણ જ્યારે 9 8 7 6 5 4 3 2 1 એ ડાઉનવર્ડ ડાયરેક્શન કહેવાય. અને એ ટાઈપનું જ્યારે કાઉન્ટિંગ કરવું હોય ત્યારે ડીસીઆર ઇન્સ્ટ્રક્શન ખૂબ જ અગત્યની છે. તો આર માઇનસ વન અને જે આન્સર આવશે એ આરની અંદર આવી જશે. ક્લિયર? તો એ ટાઈપનું ડિક્રીમેન્ટ માટે ડીસીઆર ઇન્સ્ટ્રક્શન આપણે યાદ રાખશું અને એ પણ આપણે ડિક્રીમેન્ટ રજિસ્ટર કન્ટેન્ટ જે છે એના માટે વાપરી શકાય. પછી જેવી જ રીતે INR M વાપરતા હતા એવી જ રીતે ડીસીઆર M, એટલે કે એચએલ પેરના કન્ટેન્ટને જ્યારે ડિક્રીમેન્ટ કરવાની વાત આવે એ વખતે તમે ડીસીઆર M વાપરી શકો. અને એ પણ આપણે વાપરવાના છીએ ઇન્સ્ટ્રક્શનની અંદર પણ, પ્રોગ્રામની અંદર પણ ઘણી બધી વખત વાપરશું. ક્લિયર? જો ઇન્ક્રીમેન્ટ તમને કમ્પ્લીટ સમજાઈ ગયું છે તો ડિક્રીમેન્ટ સમજવાને ખૂબ જ ઈઝી પડશે, કારણ કે એનાથી એકદમ વિરુદ્ધ હશે, ઓપોઝિટ જે કંઈ પ્રોસેસ થાય છે એ ડિક્રીમેન્ટમાં થાય. ક્લિયર? પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે INX. INX અહીંયા જુઓ RP લખેલું છે. તો શું થશે કે આગળની ઇન્સ્ટ્રક્શન છે એ 8-bit માટે હતી, પણ અહીંયા જો રજિસ્ટર પેર આવે મતલબ કે 16-bit તમારે ડાયરેક્ટલી કોઈ રજિસ્ટર પેરને ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ કરાવવું હોય તો એ વખતે તમારે INX વાપરવું પડે. બરાબર? BC પેર, DE પેર કે HL પેર, તમારે ડાયરેક્ટ 16-bit જે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ કરાવવું હોય તો યુ હેવ ટુ યુઝ INX એન્ડ DCX. પણ અહીંયા રજિસ્ટર પેર છે એવું આપણે સમજવાનું. તો રજિસ્ટર પેર હોય તો કેટલા બીટના ડેટા થશે? 16-bit. 16-bit ડેટાનું ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન વપરાય એને કહેવાય INX અને DCX. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, એક માર્કમાં પૂછી નાખે કે INR અને INX શું ડિફરન્સ હોય. તો INR છે 8-bit એડિશન ઇન્ક્રીમેન્ટ થશે, જ્યારે INX છે એ 16-bit ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ થતું હશે એવું આપણે કહી શકાય. ક્લિયર? પછી ખૂબ જ અગત્યની અને એક માર્કમાં પૂછાઈ શકે તેવી ઇન્સ્ટ્રક્શન છે DAA. DAA ક્યાંય પણ લખી લેજો. બરાબર? વિધાઉટ ધીસ ઇન્સ્ટ્રક્શન એક માર્કમાં જો તમારે કોઈ સારામાં સારી ઇન્સ્ટ્રક્શન પૂછવી હોય તો ડેડ ઇન્સ્ટ્રક્શન છે જે આપણે આગળ જોઈ, અને બીજી છે DAA. DAA નો મતલબ શું થાય? ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર. ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટરની જરૂર ક્યારે પડવાની છે? કે જ્યારે આપણે કોઈ ડેટા ડિસ્પ્લે કરવા હોય 7-segment ડિસ્પ્લે ઉપર. મિત્રો, 7-segment ડિસ્પ્લે કદાચ તમારા માટે નવું હોય તો 7-segment ડિસ્પ્લે માટે પણ તમે ઓનલાઈન સર્ચ કરી શકો અથવા તો કોમેન્ટ કરજો, જેથી કરીને હું એનું એક અલગથી નાનો વિડીયો બનાવીશ કે જેમાં 7-segment ડિસ્પ્લે બે ટાઈપના હોય તો બંનેની તમને માહિતી મળી શકે. ક્લિયર મિત્રો? તો ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર શું કરશે કે જ્યારે આપણે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન કરતા હોય અને બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન પછી જ્યારે આપણે 7-segment ડિસ્પ્લેને રિલેટેડ કોડ બનાવતા હોય એ વખતે તમારે હંમેશા આ DAA ઇન્સ્ટ્રક્શન વાપરવી પડશે, કે જે કહેવાય ને કે બાઇનરી કોડમાંથી 7-segment કોડ આપણે જનરેટ કરવાની વાત આવે ત્યારે. બરાબર? જો ઘણા ટાઈપના કોડ આપણે વાત કરશું, બાઇનરી કોડ આવશે, BCD કોડ આવશે, ASCII કોડ આવશે, તો એ બધા જે ખૂબ જ અગત્યના છે, જ્યારે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ લગાવવાની વાત આવશે ત્યારે એની જરૂર પડવાની છે. પણ અત્યારે તમે DAA ઇન્સ્ટ્રક્શન ખાસ લખી લેજો. એ ક્યારે વપરાશે?
डीसीडी एडजस्ट एक्युमुलेटर, सॉरी डेसिमल एडजस्ट एक्युमुलेटर ने जरूर क्यारे पड़े, बीसीडी एरिथमेटिक में। अहीं एक लखी नाखजो खास, बीसीडी एरिथमेटिक नी ज्यारे आपणे वात करता होय त्यारे डी डबल इंस्ट्रक्शन छे ए वपराय छे, बराबर। बीसीडी एरिथमेटिक जे छे, बीसीडी नंबर तमने खबर छे, तमे ऑलरेडी 0 थी लई अने 100 सुधीना डिजिट तमे तमारे नोटबुक में लखेला छे बीसीडी ना, जेथी करीने तमने ख्याल आवे। क्लियर मित्रों, तो डी डबल ए इंस्ट्रक्शन याद रखू। एना पछी जो बात करशू तो बीजू एक ग्रुप है जो लॉजिकल ग्रुप है, एना माटे अलग थी वीडियो बनावु छूं। अहीं सुधी जे आपणे वात करी ए बधी ज इंस्ट्रक्शन एरिथमेटिक एंड एरिथमेटिक ऑपरेशन नी वात छे। एरिथमेटिक ऑपरेशन में फरीथी एक वक्त फटाफट रिविजन कर लईए कि कई कई इंस्ट्रक्शन नी वात हती। तो सौथी पहेलुं आवे एडिशन, बराबर। तो एडिशन में जे आपणे वात करता था ए डबल डी इंस्ट्रक्शन, एडीसी, एडीसी एम, एना पछी आवे एडीआई एटले के इमीडिएट नी वात आवे, पछी आवे एसीआई एटले के विथ केरी इमीडिएट आवशे, अने खूब ज अगत्यनी छे डेड इंस्ट्रक्शन, बराबर। 16 बीटनू ज्यारे आपणे एडिशन करता होय त्यारे वपराती इंस्ट्रक्शन ने डेड इंस्ट्रक्शन कहेवामां आवे। डेड इंस्ट्रक्शनना अंते आपणो आंसर रिजल्ट क्यांथी मळशे, तो कि एचएल पेरमांथी आपणे रिजल्ट मळे। डेड इंस्ट्रक्शन करशे शुं, तो के जे रजिस्टर पेर तमे लखेली छे ए डेटा, एना डेटानुं एडिशन एचएल पेरना डेटा साथे थशे। क्लियर, तो 16 बीट एडिशन में वपराती इंस्ट्रक्शन छे डेड। पछी आवे सबट्रेक्शन, एमां एसयूबी आवे, एसयूबी एम आवे, देन एसबीबी सबट्रेक विथ बोरो नी वात आवे, देन एसयूआई सबट्रेक विथ इमीडिएट डेटा एनी वात आवशे। पछी आवशे एसबीआई, खूब ज अगत्यनी इंस्ट्रक्शन, एसबीआई शुं करशे, सबट्रेक इमीडिएट डेटा फ्रॉम द एक्युमुलेटर विथ बोरो, એટલે કે બોરો બોરોને પણ તમારે કન્સિડર કરવાની વાત આવે ત્યારે એસબી ઇન્સ્ટ્રક્શન આપણે વાપરતા હોઈએ છીએ। પછી અગત્યની ઇન્સ્ટ્રક્શન છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ। ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટની વાત આવે ત્યારે માઇક્રોપ્રોસેસરમાં માત્ર ને માત્ર બે જ ઇન્સ્ટ્રક્શન છે કે જેમાં પ્લસ વન કરી શકાય અને માઇનસ વન કરી શકાય, તો આઈએનઆર આર, આઈએનઆર એમ, ડીસીઆર। ડિક્રીમેન્ટ માટે ડીસીઆર વાપરશું, બરાબર। પછી આવશે ડીસીઆર એમ, એટલે શું કરશે ડિક્રીમેન્ટ મેમરી લોકેશન બાય વન, એચએલ પેરમાંથી એક બાદ થશે, જ્યારે ઇન્ક્રીમેન્ટમાં એચએલ પેરમાં એક એડ થાય। પછી આઈએનએક્સ અને ડીએનએક્સ, ડીસીએક્સ, આઈએનએક્સ એટલે શું થશે, રજિસ્ટર પેરને જ્યારે ઇન્ક્રીમેન્ટ કરતા હોય, 16 બીટનું ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો આઈએનએક્સ આવે, 16 બીટનું ડિક્રીમેન્ટ કરવું હોય તો ડીસીએક્સ આવે। ક્લિયર, તમે અહીં જોઈ શકો છો મિત્રો। તો આઈએનએક્સ પણ એક માર્કમાં પૂછી નાખે ક્યારેક, તો આપને ખ્યાલ હોવો જોઈએ રજિસ્ટર પેરનું ઇન્ક્રીમેન્ટની વાત છે। એવી જ રીતે ડીસીએક્સની વાત આવે તો રજિસ્ટર પેરની જ્યારે ડિક્રીમેન્ટની વાત આવે ત્યારે ડીસીએક્સ છે એ આપણે વાપરતા હોઈએ છીએ। અને ખૂબ જ અગત્યની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી ઇન્સ્ટ્રક્શન માઇક્રોપ્રોસેસરની ડી ડબલ એ। ડી ડબલ એનું ફૂલ ફોર્મ શું થશે, ડેસિમલ એડજસ્ટ એક્યુમ્યુલેટર। અને ક્યાં વપરાશે, તો કે જ્યારે બીસીડી એરિથમેટિકની વાત આવે, બીસીડીની અંદર એડિશન સબટ્રેક્શન જ્યારે કરતા હોય એ વખતે તમારે ડી ડબલ એ ઇન્સ્ટ્રક્શન વાપરવાની જરૂર પડે। મિત્રો, અહીંયા યાદ રાખજો, ડિવિઝન અને સબટ્રેક્શન માટે 8085 માઇક્રોપ્રોસેસરમાં ડાયરેક્ટ કોઈ ઇન્સ્ટ્રક્શન છે નહીં। એટલે તમને કોઈ એવું કહે કે જ્યારે તમારે જ્યારે ડિવિઝન કરવું છે અથવા તો મલ્ટિપ્લિકેશન કરવું છે, તો ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન ડાયરેક્ટ કોઈ એક ઇન્સ્ટ્રક્શનથી કરી શકતા નથી, આપણે એના માટે આ બે ઇન્સ્ટ્રક્શન જ વાપરવી પડશે। એડિશન અને સબટ્રેક્શન થ્રુ જ ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન કરવાના છે, એ જ્યારે પ્રોગ્રામની વાત આવશે ત્યારે આપણે યુઝ કરશું। પણ અત્યારે યાદ રાખો, એડિશન માટે ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન છે, સબટ્રેક્શન માટે છે, પણ મલ્ટિપ્લિકેશન માટે અને ડિવિઝન માટે 8085 માઇક્રોપ્રોસેસરમાં કોઈ ઇન્સ્ટ્રક્શન છે નહીં, થઈ શકે। જ્યારે તમારે એડિશન, સોરી મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન માટેનો પ્રોગ્રામ લખી શકાય, પણ ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન નથી, આપણે એડિશન અને સબટ્રેક્શનની ઇન્સ્ટ્રક્શન વાપરીને એડિશન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન કરશું, બરાબર। એ કઈ રીતે કરવું એ આપણે જ્યારે પ્રોગ્રામિંગની વાત આવે ત્યારે કરશું, પણ આપણી પાસે ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન નથી। તો મિત્રો, મારા આ વિડીયોને તમે લાઇક કરજો, શેર કરજો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતું રહે। અને બીજી વસ્તુ કે તમને જો આ વિડીયોની અંદર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટમાં લખી શકો છો, અથવા તો chetanb@drsubhashtech.edu.in મારું ઈમેલ આઈડી છે, તમે એમાં ઈમેલ પણ કરી શકો છો। તો નવા વિડીયોમાં ફરીથી આપણે એક નવા ટોપિક સાથે, જે એરિથમેટિક એન્ડ લોજિકલ ગ્રુપમાં લોજિકલ ઇન્સ્ટ્રક્શન સાથે ફરીથી મળશું। ત્યાં સુધી આ વિડીયોને વારંવાર જોજો, દરેક એક્ઝામ્પલ જોજો, જેથી કરીને
તમને વિડીયોમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહે. ક્લિયર? તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.